લાલ કસુંબલ આંખડી અને હૈયે ધારી ધીર સોમનાથની સખાતે જોને ચડ્યો વીર હમીર ભૂલ્યો એ ભૂલાય નહીં ભલે ખારા થયા મુજ નીર ધન્ય હો ધરણી સૌરાષ્ટ્રની કે જ્યાં પાક્યો વીર હમીર જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી ફેક્ટ્સમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે હમીરજી ગોહિલે હિન્દુ ધર્મના પવિત્ર મંદિર સોમનાથની રક્ષા કાજે પોતાનું બલિદાન આપ્યું હતું. મિત્રો, આ વાત છે 15મી સદીની કે જ્યારે વિધર્મીઓ હિન્દુઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા હતા અને માત્ર ને માત્ર પોતાના ધર્મને ફેલાવવા હિન્દુઓના મંદિરોનો નાશ કરતા હતા. આ સમયે ગુજરાતની ધરતીમાં એક એવો જવા મર્દ પાક્યો કે જેને સોમનાથની લૂંટ કરવા આવતા વિધર્મીઓને પણ હફાવી દીધા હતા. ભલે કોઈ આવે ના આવે મારી સાથે, પણ હું તો જઈશ સોમનાથની સખાતે. આ પહાડ જેવા શબ્દો હતા હિન્દુ ધર્મના વીરવલ પુરુષ શ્રી હમીરજી ગોહિલના. તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા હમીરજી ગોહિલ અને સોમનાથના પટાંગણમાં થયેલ ઘમસાણ યુદ્ધની સંપૂર્ણ માહિતી જાણીએ. પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલ ગુજરાતી ફેક્ટ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો, કારણ કે અમે આવા જ વીરવલ પુરુષોના માહિતીસભર વિડીયો મૂકીએ છીએ. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ. અરઠીલા ગામ ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલું છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. અરઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર હતા, જેમાં દુદાજી, અર્જણજી અને હમીરજી હતા. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના 11 ગામ અર્જણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને સાજે તે રીતે જીવન જીવતા હતા. હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રસિદ્ધ થયેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ જ હતા. અર્જણજી અને હમીરજી બંનેને ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબાર ગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા છે. એક કુકડો અર્જણજીનો અને બીજો કુકડો હમીરજીનો. બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે. બન્યું એવું કે તે કુકડામાંથી અર્જણજીનો કુકડો ભાગ્યો. આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અર્જણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને હોટીના ઘા મારવા લાગ્યા. કુકડાને મારતા જોઈ હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ, આ તો લડાઈ કહેવાય. તેમાં એક જીતે તો બીજો હારે, એમાં રોષ થોડો કરવાનો હોય? અને તમને દાઈ ચડતી હોય તો મને મારો ને, બિચારા કુકડાનો હું વાંક. આ સાંભળીને અર્જણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાઇટ આવી લાગે છે, જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય તે હદ સુધી રહેતો નહીં. આમ અર્જણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. આમ વાતનું વત્તેસર થઈ ગયું. હમીરજી પાસે 200 જેટલા મર્દ રાજપૂતો ભાઈબંધ હતા. તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલા મારવાડ પંથકમાં ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા. દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહંમદ તગલક બીજાનું શાસન હતું. જૂનાગઢમાં પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. આમ જફરખાન સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની ગયો. આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું. રસુલ ખાન નામના એક સુલતાનને તેણે થાણેદાર નિમ્યો હતો. જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની તે મંદિર ઉપર ખૂબ જ આસ્થા હતી. રસુલ ખાનને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા. આવા સમયે જ શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલ ખાન અને તેના માણસો મારઝૂડ કરીને મંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલ ખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો. આ ખબર જફરખાનને મળતા તે કાળજાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ ચળવળી ઉઠ્યા. તે સમયે ધર્માંધતા, મૂર્તિ પૂજા, શમસુદ્દીનનો પરાજય અને રસુલ ખાનનું મોત, આમ કેટલી બાબતો તેના દિલમાં કાંટાની જેમ ખટકતી હતી. આમ જફરખાન સોરઠ ઉપર ચડ્યો. સોમનાથ ઉપર આક્રમણ થાય એ પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અર્જણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પાછા અરઠીલા લાવવા મોકલેલો.
તે ગઢવીને રાજસ્થાનમાં મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તેના ગયા પછી અર્જણજી વિરહમાં ખૂબ જ દુઃખી છે. આવી વાત સાંભળીને હમીરજી હલી ગયા. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતોને વડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો. હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહ્યો, જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી લાવ્યા. આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં જ પસાર કરતા હતા. જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નહોતી અને એક દિવસ પોતાના ભેરુબંધોની સાથે વગડામાં રમીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હતી. હમીરજી જમવાની ઉતાવળ કરતા હતા એટલે દુદાજીના પત્ની જે હમીરજીના ભાભી હતા એમણે કહ્યું, દિયરજી આટલી બધી ઉતાવળ કાં કરો? જટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે કે હું? આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર કાંઈ સંકટ છે? તેથી તેના ભાભીએ કહ્યું કે પાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા હાલવા આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની આ વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, શું વાત કરો છો ભાભી? શું કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે એવો નથી? શું રાજપૂતાએ મરી ગઈ છે? આવા કેટલાય સવાલ તેમણે કરી નાખ્યા. તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે દિયરજી આ કાંઈ થોડો શિકાર કરવો છે, જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી, તમે ક્યાં રાજપૂત નથી. આમ હમીરજીના ભાભી બોલી ગયા પણ હમીરજીને તો ઝાળ લાગી ગઈ અને મેણું હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું. દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા પણ તે એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામદુહાઈ આપી. 200 જેટલા મરજીવા ભેરુબંધો સાથે હમીરજીએ સોમનાથનો માર્ગ લીધો. આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી, રજવાડા આંતરકલહમાં પીખાયેલા હતા, યુદ્ધનું આહવાન ઉપાડવું કપરું હતું, તેવે સમયે હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમનાથની સખાતે. હમીરજી 200 ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે આવેલા જાય છે. રસ્તામાં એક નેહડો આવ્યો. અડધી રાતનો સમય થયો હોય છે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરસિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધા ચારણ આઈ મરસિયા ગાય છે. આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેહમાં જઈને પૂછે છે કે માં તમે કોના મરસિયા ગાતા હતા? આઈએ જવાબ આપ્યો કે બાપ હું મારા દીકરાના મરસિયા ગાતી હતી. જુવાન જોત પુત્ર હમણાં 15 દિવસ પહેલા મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે માં પુત્ર મેરા પછી પણ આટલા લાડ લડાવો છો, તો મારા મરસિયા ગાશો? મારે સાંભળવા છે. અને આ ચારણ આઈનું નામ હતું લાખબાઈ. તેણે કીધું, મળા બાપ ઈ શું બોલો, તારા મરસિયા ગાઈને ઈ પાપમાંથી મારે ક્યારે છૂટવું? તેથી હમીરજીએ કીધું, આઈ અમે મરણને માર્ગે છીએ, સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ, ઈ માર્ગેથી પાછા અવાય એવું નથી. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને આ વાત કીધી. આઈ લાખબાઈ પોરહિલા રાજપૂત જવા મરદી ઉપર ઓળઘોળ થઈ ગયા, અંતરથી આશીષ આપ્યા અને પછી કીધું, બેટા હમીર તું પરિણો છો? હમીરજીએ જવાબ આપ્યો કે ના આઈ. આઈએ કીધું, તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે, કુવારાને રણમાં અપ્સરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કીધું, પણ આઈ અમને મરવા જનારને કોણ દીકરી આપે? આઈએ હમીરજીને કીધું, બાપ આ રસ્તે તારી સુરવીરતા પર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો નાનો પાડતો, મારું વેણ પાળજે દીકરા. આટલું બોલીને આઈ લાખબાઈમાં ડમણીમાં બેસીને સોમનાથને માર્ગે આવ્યા અને હમીરજીને કહેતા ગયા, હું તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ. ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણ ગઢડાયું. ભેગડાજી કરીને ભીલ સરદારની ગીરમાં આણ ફરે. 300 ભીલ તેની સાથે તૈયાર રહેતા અને બોલાવતા 1,500 ભીલ યોદ્ધા ભેગા કરી શકતો. ગીરથી માંડી સિંહોર સુધી વેગડાજીના તીર વાગતા. આ બધા ભીલો સોમનાથને ખૂબ જ માનતા અને જૂનાગઢ રાની સત્તા સ્વીકારતા. વેગડાજીને એક જુવાન દીકરી હતી, તેનું નામ હતું રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપૂત તુલસી શ્યામની જાત્રાએ જતા હતા
રસ્તામાં વેગડા ભીલે તેને આંતરા અને તેની સાથે ધીંગાણું કર્યું. તે જેઠવા રાજપૂત કાયમ આવ્યા, પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરી કે ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતાં કોઈ સારો રાજપૂત જોઈ તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાજીએ પોતાની દીકરી હોય તેમ એને ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી, જેથી તે સમયે આ લાખબાઈની ડમણી અટકાવી. બે ટક રોયકા, દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈ માએ કીધું કે બાપ વેગડા, હમીરજી ગોહિલ સોમૈયાની સખાતે નીકળ્યો છે, તને ના નહીં પાડે, એની સાથે રાજબાઈને વરાવજે, મર્દામર્દ રાજપૂત છે. આ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના 300 બાણાવાળી ભીલો સાથે ગીરમાં કાળવા નેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી, માથું તો સોમનાથ દાદાને ચડી શક્યું હતું. આમ આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે આવ્યા. નેહની બાજુમાં જ સિંગવડો નદી વહે છે, તેમાં હમીરજી અને તેના સાથીદારો નાવા પડ્યા. નાતા નાતા રમતે ચડી ગયા, તેમાં થોડા આઘા નીકળી ગયા. ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધા કે થોડે દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. રાજપૂતો ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો, ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ તમે પોતે જ? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ. હમીરજીએ પૂછ્યું કે તમે કોણ? સામે જવાબ મળ્યો કે હું વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓહો, વેગડો ભીલ, ગીરનો સાવજ, ભારે કામ થયું. વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે 2 દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. આ દરમિયાન વેગડાજીએ પોતાની દીકરી રાજબાઈને હમીરજી સાથે પરણાવી. આમ ગીરમાં ઢોલ અને શરણાઈ ગહેંકી ઉઠ્યા. મોતને માંડવે પોંખવા જતા યુવકોએ હર્ષ ઉલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં થયા હતા. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો માર્ગ બગડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. હમીરજીની સાથે અરઠીલાથી આવેલ માણસુર ગઢવી ગામડે ગામડે જઈને ભલકારા દઈ રહ્યા છે. રાજપૂતો, કાઠી દરબારો, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને પણ સોમનાથની સખાતે આવવા તૈયાર કર્યા. આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા. વેગડાજીએ તેના જાસૂસો મારફત જફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. તેમની સેનાને રોકનારું કોઈ નથી નીકળ્યું. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા સુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. જફરખાનને સોમનાથને રોળી નાખવું હતું. આ બાજુ વેગડાજીનો પડાવ સોમનાથ મંદિરની બહાર રહેલો. પ્રભાસ પાટણ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના હામીયા કર્યા. બળુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમામ પોકારી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જુનૂન છે, તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ તાકાત છે. હાથી પર બેઠેલા જફરખાને સૈન્યનો સહાર થતો નિહાળી તોપો આગળ લાવવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીણ બાણાવાળીઓ જફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથની ફરતે ગીચ જાડીમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. જફરખાન વધારે રોષે ભરાયો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા પણ ઓછી થવા લાગી. જફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈને આગે ઘા કર્યા અને વેગડાજી ત્યાં જ કાયમ આવ્યા. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા છે. વેગડાજી શહીદ થતાની સાથે જ જફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ માટે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગડબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી મંદિરમાં આરતી થઈ અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહરચના સમજાવી. જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો.
બીજા દિવસે સવારથી જ હમીરજી અને તેના સૈનિકોએ ઘોડા ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ઘોકીને ત્રાહિમામ પોકારી દીધા, જેથી જફરખાનનું સૈન્ય હચમચી ગયું. જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી, તેમાં પણ હમીરજીએ પાણી રેડાવી નકામી બનાવી દીધી. આમ યુદ્ધને લગાતાર 9 દિવસ પૂરા થઈ ગયા હતા. સોમનાથના ગઢની સામે જ 9 દિવસથી જફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે અમુક જ ચુનંદા સુરવીરો બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ સુરવીરો એકઠા થયા હતા. 9મા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પહોરમાં સૂરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત જ ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા. થઈ જાઓ સૌ સાબતા એમ બોલતા તો હર હર મહાદેવના ઘોષ ગાજા. આખી રાત કોઈ સૂતું નથી. સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબિલ ગુલાલ ઉડી રહ્યો છે. મરણીયા વીરોએ શંકરદાદાને પણ રાતે સુવા નથી દીધા. પરોઢીએ નાઈ ધોઈને હમીરજીએ શંકર ભગવાનની પૂજા કરી. હથિયાર સજી આય લાખબાઈને પગે લાગ્યા અને કીધું કે આય આશીષ આપો, કાનો કાન મોતના મીઠા ગીતો સંભળાવવાની વેળા આવી ગઈ છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આય બોલ્યા, ધન્ય છે વીરા, તને ધન્ય છે. સોરઠની મરવા પડેલી મરદાનગીનું તે પાણી રાખ્યું અને આઈએ મરસિયા ગાવાના ચાલુ કર્યા. 10મા દિવસની સવારમાં જેવા સૂરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા અને હમીરજી અને તેના સાથીઓ જફરખાનની ફોજ માથે ત્રાટકા. આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેપતાઈ ગયો અને સૈન્યને સાબદુ કરીને યુદ્ધ શરૂ કર્યું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળો કેર વર્તાવી દીધો. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને 1.5 ગાવ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ અને અમુકના તો આંતરડા પણ નીકળી ગયા છે અને હવે લગભગ 150થી 200 સાથીઓ જ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું છે. સવાર પડતા જ જફરખાને હામેથી હુમલો કર્યો, કારણ કે એ વધારે સમય લેવા માંગતો નહોતો. જ્યારે હમીરજી અને તેના સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાયું અને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઉતર્યા. સાંજ પડતા યુદ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઈ ગયું છે. તેમની માથે 1 સામટી 10 તલવાર પડી, છતાં પણ દુશ્મનોને મચક આપતા નથી. શિવલિંગનું રક્ષણ કરનાર એ યોદ્ધો ઢળી પડ્યો. આમ યુદ્ધમાં સાંજ પડી અને હમીરજી પણ ઢળી પડ્યા. ત્યારે આ લાખબાઈ ગઢની દેવળીએ ચડીને નીરખી રહ્યા હતા અને આ સુરવીરને બિરદાવતા તેમને મરસિયા ચાલુ કર્યા. સોમૈયાના ગઢની દેવળીએ આ લાખબાઈએ એક બાજુ મરસિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈ રહ્યું હતું. હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે કરવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતાઈ રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભાઈબંધોને સાથે લઈ જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો સોમનાથમાં પૂજાય છે. તો મિત્રો, જ્યારે પણ તમે સોમનાથ દર્શન કરવા જાઓ તો હમીરજીના દર્શન સૌથી પહેલાં કરજો, કારણ કે આવા વીર વ્યક્તિઓએ જ આપણા ધર્મને બચાવવા ખાતર પોતાના લીલુડા માથડાના બલિદાન આપ્યા છે. તો આમ હમીરજી ગોહિલની સંપૂર્ણ વાત પૂરી થાય છે. મિત્રો, આ વાતને તમારા વોટ્સએપમાં જેટલા પણ ગ્રુપ છે તે બધાય ગ્રુપમાં શેર કરી દો અને મિત્રો, આપણી ચેનલ એટલે કે ગુજરાતી ફેક્ટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલ ગુજરાતી ફેક્ટ્સમાં આવા જ વીરવર પુરુષોના માહિતીસભર વિડીયો મૂકવામાં આવે છે. હું મળીશ તમને એક નવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય સોમનાથ, જય હમીરજી ગોહિલ.